ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં જુનિયર ક્લાર્ક માટે પરીક્ષા લેવામાં આવનાર હતી રાજ્યમાં વધુ ઉમેદવારો આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે આ પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ આ સમગ્ર મામલે સુરતમાં આપ પાર્ટી દ્વારા કલેક્ટર હસ્તે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં આપ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે અત્યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગત જનતા સામે મૂકવામાં આવે હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમય મર્યાદામાં પૂરા કરવામાં આવે હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકસાન માટે દરેકને રૂપિયા પચાસ હજારનું વળતર આપવામાં આવે સરકારી પ્રેસ હોવા છતાં કોના ઇશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ન છપાય તેવી જોગવાઈ કરવામાં આવે વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજ રોજ પેપર ફૂટવાના દૂષણને નિવારી શકાય આ ઉપરાંત જો સરકાર જરૂરી પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં યુવા જાગૃતિ માટે અને ગુનેગારોને સજા આપવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આપ પાર્ટી કાર્યક્રમો દ્વારા હાથ ધરશે તેમ આવેદન પત્ર માં જણાવ્યું હતું અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે ગુજરાતની અંદર આ પહેલી વાર નથી ઘણી બધી વાર આ ઘટનાઓ બની છે પેપર ફૂટવાની ઘટનાઓ અને આની અંદર કડકમાં કડક ક્યારેય કોઈ સજા નથી થતી અને વારંવાર પરીક્ષાના દિવસે જ પેપર ફૂટવાની ઘટનાઓ બનતી હોય છે અને લાખો વિદ્યાર્થીઓ આના ભોગ બનતા હોય ત્યારે આમ આદમી પાર્ટી હંમેશા વિદ્યાર્થીઓની શિક્ષણ જગતની ચિંતા કરતી આવી છે એના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર અપાવ્યા છીએ અને આ વિદ્યાર્થીઓ જે આમાં ભોગ બનેલા છે એમને પચાસ હજાર કરતાં પણ વધારે વળતર મળે અને તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને સાથે સાથે આમાં જે દોષીઓ છે જે મૂળ દોષીઓ છે એમને કડકમાં કડક રાજદ્રોહ જેવા ગુનો નોંધી અને સજા થાય એવી માગણી માટે અમે આવેદનપત્ર અપાવ્યા છીએ